સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતા હાઈવે રોડના ચલથાણ ગામ પાસેના રોડની માટી ધસી પડતા સ્થાનિક વસાહતોમાં પાણીના ભરાવાની શક્યતા ઊભી થવા પામતા હાઈવે ઓથોરિટીની બેદરકારી બહાર આવી છે. ચલથાણ ગામથી પસાર થતા હાઈવે રોડની માટી ધસીને વરસાદી પાણીના નિકાલ માટે ખોદેલી ગટરમાં પડતા ગટર પુરાઈ જવાના કારણે ચલથાણ હળપતિવાસ સહિતની વસાહતોમાં પાણી ભરાવાની શક્યતા ઊભી થવા પામી છે. જોકે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે બનેલી માટી ધસી પડવાની ઘટનામાં વરસાદી પાણી વસાહતોમાં ન ભરાય તે માટે સ્થાનિક મહિલાઓએ જાતે જ પાવડા તગારા લઈ વરસાદી પાણીના નિકાલની ગટરમાં પડેલ માટી ખસેડી હતી. જોકે રોડની માટી ધસી પડવાની હજુ પણ શક્યતા જોવાઈ રહી છે અને જો હાઈવે ઓથોરિટી રોડની મરામત નહીં કરાવે તો હાઈવેમાં પણ ગાબડું પડવાની શક્યતા જોવાઈ રહી છે. ચલથાણ ગ્રામ પંચાયત સરપંચશ્રી હેમલતાબેન સરભાઈ રાઠોડ, અમારા નવા રોડને નિર્માણ માટે બહુ માટી બહુ ઘસી આવી છે. પુલની નીચે અમે જવા આવવા જવાનું તકલીફ વધારે પણ રોડના હાઈવેના પુલની નીચે માટી જે નવું પૂર્ણ કર્યું એમની માટી ઘસીને નીચે આવી ગયું. ધોધમાં વરસાદ પડવાથી અને આવવા જવાથી હજુ બી ધોધમાં છે તો અમે આવવા જવાનો રસ્તાનો તાત્કાલિક સારવાર કરવા વિનંતી. શું સમસ્યા પડી રહી છે? સમસ્યા અમને એ જ કે અમારો નિકાલ તાત્કાલિક કરો. અમારું જે રસ્તો મેન જવા આવવા જવાનો તે બંધ થઈ ગયેલો છે. મારું નામ રંજનબેન જયરામભાઈ રાઠોડ છે, ગ્રામ પંચાયત સભ્ય છું. અમારે આ નવા જે હાઈવેનું નિર્માણ થાય છે એ બધી માટી નાખી છે, એ રસ્તા પર બધી માટી ધસી આવી છે પુલની નીચે. તો અહીંયા જે હાઈવેના સાહેબ છે એ પણ આવીને ફોટા પાડીને ગયા, એનું પણ કંઈ નિવારણ આવ્યું નથી. તો અમે 10-12 બહેનો ભેગા થયા, પાવડા તગારા લઈને માટી ખસેડી, પણ તો પણ એ વરસાદના લીધે પાછી અમે જેટલી માટી ખસેડી એટલી પાછી રસ્તા પર આવી જ ગઈ છે. તો એ હાઈવેવાળા જે આ સાહેબો છે એમને વિનંતી છે કે આવીને આનું કંઈ નિવારણ કરે, નહીં તો અમારે આ પાણીની બહુ સમસ્યા છે. ઘરમાં પાણી ભરાઈ જશે, સફાઈ એવું નહીં થશે. તો ગટર લાઈન તો એ છે કે આ સફાઈ કરવા છતાં પણ માટી ધસે એટલે ગટર લાઈન પુરાઈ જ જશે, તો પાણી નીકળવાની બહુ જ આપદા પડશે.